સુરત વરાછકમાં રહેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં આગ લાગતા 17 વર્ષના પુત્રનું મોત નિપજ્યું તો અન્ય બાજુના ઘરમાં કૂદી જતા જીવ બચ્યો હતો. સુરતમાં આગની ઘટના વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને કોર્પોરેટરના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત થયું. વાત એમ છે કે મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાના પુત્ર પ્રિન્સનું મોત નિપજ્યું છે. ઘરમાં આગ લાગવાને કારણે પરિવારના 6 સભ્યો બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો, જોકે 17 વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે. બનાવને લઈને ફાયર સાથે પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો. હાલ તો વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વિપુલ સુહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ 2-1 વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી. બધા બીજા માળે સૂતા હતા, ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે. એટલે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું, એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો. અને આ અફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે. ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.